ચલો બાળકો આજે આપણે ગણિતમાં એકમ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો બરાબર ભૂમિતિના પાયાના ખ્યાલો આ એકમની અંદર આજે આપણે જે મુદ્દા ભણવાના છે એ મુદ્દાની વાત કરીએ તો વર્તુળના ભાગોની અંદર ક્યાં ક્યાં ભાગો આવશે એની પહેલા આપણે ટૂંકમાં વાત કરી લઈએ બરાબર તો વર્તુળના ભાગોની અંદર વર્તુળનું કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા વર્તુળનો વ્યાસ અને વર્તુળની જીવા આપણા શરીરના જુદા જુદા ભાગો હોય ને હાથ પગ નાક મોઢું બરાબર એ રીતે વર્તુળની અંદર પણ જુદા જુદા ભાગો આવેલા હોય બરાબર હવે આપણે કહેતા હોય કે વર્તુળ એક સમતલીય ખ્યાલ છે બરાબર તો સમતલીય ખ્યાલ અને સમતલ એટલે શું એ પહેલા તો તમને સમજાવવું પડે બરાબર તો ટૂંકમાં તમને સમતલની પહેલા વાત કરી દઉં સમતલ એટલે સમાન તળિયું બરાબર હવે સમાન તળિયું તો આપણે એમ કહીએ કે પૃથ્વી ગોળ છે બરાબર એટલે વર્તુળાકાર છે તો એનું સમાન તળિયું એને ક્યાં સમાન તળિયામાં ગણવી બરાબર તો એનો મતલબ એમ થયો કે આપણું આખું જે બ્રહ્માંડ છે જે આકાશ છે એને સમતલ તરીકે કલ્પવામાં આવે જેમ કે આ ગોળ છે બરાબર અથવા તો આ જે ગોળ છે આ ગોળને જો આપણે સમતલ તરીકે ગણીએ તો સમતલમાં આ વર્તુળ આવી ગયું કે નહીં બરાબર આ વર્તુળ આવી ગયું કે નહીં તો આ વર્તુળો આવેલા એની અંદર હવે સમતલ એટલે સામાન્ય રીતે તળિયા તરીકે તો આપણે આવી રીતે લઈએ ને બરાબર પણ આને આપણે ઉર્ધ્વ સમતલમાં પણ બતાવી શકીએ હવે વર્તુળના ભાગોની વાત કરીએ ચલો શરૂઆત કરીએ આપણે વર્તુળના ભાગોમાં સૌપ્રથમ વર્તુળના કેન્દ્ર તો પહેલા એના માટે આપણે શું કરવું પડે તો કે વર્તુળની વ્યાખ્યા નિર્ધારિત કરવી પડે તો વર્તુળની એક વ્યાખ્યા નિર્ધારિત થયેલી છે નક્કી થયેલી છે વર્તુળની વ્યાખ્યા શું છે તો કે સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુ ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે કોઈ એક બિંદુ ચોક્કસ અંતરે આવેલા અસંખ્ય બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે બરાબર હવે સમતલમાં આવેલું આ એક બિંદુ થયું જેને આપણે બરાબર હવે એનાથી નિશ્ચિત એટલે એક સરખા ચોક્કસ અંતરે આવેલા અસંખ્ય બિંદુઓના સમૂહ સ્વરૂપે આપણે ઘણી બધી પુષ્પિન લગાવી અને આપણે બતાવેલું છે બરાબર હવે આની અંદર તમે જો તો આ વર્તુળનું કેન્દ્ર થયું બરાબર કેન્દ્રથી એક સરખા અંતરે અસંખ્ય બિંદુઓનો સમૂહ આવેલો છે હવે આપણે પ્રાયોગિક રીતે એ વસ્તુ જોઈએ વર્તુળનું કેન્દ્ર પ્રાયોગિક રીતે તમને દર્શાવેલું છે બરાબર હવે વર્તુળની ત્રિજ્યા બરાબર તો વર્તુળની ત્રિજ્યા તો ત્રિજ્યા માટેની વ્યાખ્યા શું છે આપણે તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ એક અંત્યબિંદુને જોડતો રેખાખંડ બરાબર એને વર્તુળની ત્રિજ્યા કહેવાય તો આ વર્તુળનું કેન્દ્ર થયું વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ એક અંત્યબિંદુને જોડતો રેખાખંડ બરાબર તો આ શું થયું વર્તુળની ત્રિજ્યા બરાબર હવે તમે વર્તુળની ત્રિજ્યાને કોઈ પણ દિશાની અંદર દર્શાવી શકો બરાબર દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યાને તમે અહીંયા દર્શાવી હોય તો દર્શાવી શકો આ પણ વર્તુળની ત્રિજ્યા છે હવે વર્તુળના કેન્દ્રથી તમે કોઈ પણ બિંદુને જોડી અને આ રીતે ત્રિજ્યા દર્શાવી શકો એનું કારણ શું છે તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળની વર્તુળના અંત્યબિંદુઓ સુધીનું જે અંતર છે એ કેવું હોય એક સમાન બરાબર આ વાત થઈ મુદ્દા નંબર 2 હવે વાત આવશે મુદ્દા નંબર 3 વર્તુળનો વ્યાસ બરાબર તો વર્તુળના વ્યાસ માટેની વ્યાખ્યા શું છે આપણી પાસે તો કે વર્તુળના જો ખાસ ધ્યાન રાખવાનું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની સૌથી મોટી જીવા બરાબર અથવા તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહી શકાય હવે આપણે વ્યાસને દર્શાવીએ તો આ વર્તુળનો વ્યાસ થશે બરાબર વ્યાસને આપણે દર્શાવવું હોય તો જો આ રીતે રાખીએ આપણે બરાબર